અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકો પરેશાન છે અને 50 દિવસથી ચાલી રહેલા લોકડાઉનથી કંટાળી ગયા છે। આવી સ્થિતિમાં પાણી માટેના વલખાએ તેમની હાલત દયનીય બનાવી છે। ભરૂચ શહેરના ચુનારવાડા વિસ્તારમાં પૂરતા દબાણથી તેમજ નિયમિત પાણી મળતું નહીં હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે। લોકડાઉન અને ઉનાળો હોવાથી પાણીની જરૂરિયાત વધી છે, તેવામાં જ લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। જો વહેલી તકે તેમની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સ્થાનિક રહીશોએ આપી છે, જ્યારે પાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલાએ પણ પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી સ્થાનિકોને આપી છે। હિન્દુ ચુનારવાડના રહીશોની એક ફરિયાદ હતી કે પાણી જે આવે છે તે સમયસર નથી આવતું અને જો આવે છે તો પરિસરમાં નથી આવતું, કોઈ વાર કદાચ વધારે પરિસરથી આવે છે। એમની આ જે રજૂઆત છે અમારા ધ્યાન પર આવી છે અને યોગ્ય પગલાં લઈ અને પાણી રેગ્યુલર પ્રેશરથી આવે એની કામગીરી નજીકના સમયમાં હાથ ધરવામાં આવશે। પાણીની સમસ્યા ચુનારવાડામાં એટલી મોટી છે કે ના પૂછો વાત। આ બાબતે મારે ચીફ ઓફિસર સાહેબ જોડે બી વાત થઈ, ચીફ ઓફિસર સાહેબે કીધું અને પાણીનો નિકાલ કરાવું છું, એ બાબતમાં મેં યોગ્ય કાર્યવાહી કર્યું છે। એમણે વિશ્વજીત સાહેબને કહ્યું, વિશ્વજીત સાહેબે અશોકભાઈને કહ્યું, આજ દિન સુધી નિકાલ નથી આવ્યો, સાંજે તો પાણી આવે છે। 4:30 નું સોનેરી મેલથી છોડેલું પાણી ચુનારવાડમાં 6 વાગે દડુડી પડે છે, તો બાકીના 1.5 કલાકમાં જ્યાં પાણી જતું હોય ત્યાં આપણને ખબર નથી। તંત્રે વિચારવાનું કે કેવી રીતે પાણી આપવું। બીજી બાજુ એ લોકો એવું કહે છે કે ભાઈ પ્રેશર અત્યારે ઓછું છે, જો પ્રેશર ઓછું હોય તો જમ્યતરામની ખડકીમાં 2 માળની હવેલીમાં પાણી ચડે, 2 માળ ઊંચે વગર મોટર, અને ચુનારવાડમાં લોકોને મોટર ચાલુ કરવી પડે। છેલ્લા કેટલાક વખતથી પાણીની સમસ્યા છે, પાણીનો ફોર્સ બહુ ધીમો આવે છે અને હમણાં તો રમજાન છે એટલે થોડું ટાઈમ જાળવાય છે, પણ નહીં તો ટાઈમ કોઈ દિવસ જળવાતું નથી। કોઈ વાર 3:30 આવે, કોઈ વાર 4:30 આવે, કોઈ વાર 5 વાગ્યા પછી પણ આવે ને કેટલાક તો રાત્રે 7 વાગ્યાથી 9 વાગ્યાના ટાઈમમાં પણ આવે, અને ફોર્સ એટલો બધો ધીમો હોય છે। કાલે મેં રસોડામાં ભરવા મૂક્યું તો એક નાની તાંબડી અને એક તગારું ભરાયું, એટલે ફોર્સ જો વ્યવસ્થિત હોય તો લોકોને આપના ન પડે એટલી અમારી ખાસ વિનંતી છે।